ગઈકાલે જ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો અને હું જે ધારાસભ્ય પદે ચૂંટાયેલો હતો એ પદ ઉપરથી પણ ગઈકાલે રાજીનામું આપ્યું. 1947માં દેશને આઝાદી મળી એની પહેલા સમગ્ર દેશની જનતા, પ્રબુદ્ધ નાગરિકો, ક્રાંતિકારીઓ તમામ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકત્ર થયા. એમાં તમામ વિચારધારાના લોકો અને લક્ષ્ય હતું રાજકીય આઝાદી પ્રાપ્ત કરવા. એ રાજકીય આઝાદી 1947માં મળી એ પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે હજી સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી. હજી આજે પણ આ સ્વપ્ન આપણને અધૂરું દેખાય છે. એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પરોતા પુત્રો, દેશનું નેતૃત્વ કરતા હતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સ્વપ્ન લઈ અને દિવસ અને રાત જોયા વગર માનનીય પ્રધાનમંત્રી શ્રી કામ કરી રહ્યા છે. દેશમાં રાજનીતિની અંદર કોઈ મકસદ સાથે કોઈ આવતું હોય છે. આદરણીય નરેન્દ્રભાઈનો મકસદ દેશમાં બદલાવ લઈ આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને $5 trillion ઇકોનોમીનું સ્વપ્ન એમણે જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે છે. એટલે જે સ્વપ્ન અધૂરું હતું આપણું સામાજિક અને આર્થિક બદલાવ લેવા, એ કામ આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી, હવે આર્થિક અને સામાજિક આપણે આઝાદી મેળવવાની છે. એ વખતે પણ બધા જ સમાજના તમામ વર્ગના લોકો, સામ્યવાદી પક્ષને બાદ કરો તો તમામ વિચારધારાના લોકો એ વખતે એક છત્ર નીચે ભેગા થયા. આ વખતે આદરણીય નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ દેશના તમામ પ્રબુદ્ધ નાગરિક અભાવભૂત એક થઈને જે આર્થિક અને સામાજિક બદલાવ લેવાનું કામ કરે છે એમાં જોડાઈ ગયા છે. હું કોંગ્રેસ પક્ષ સાથે 40 વર્ષથી કમિટમેન્ટ સાથે જોડાયો અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું. મારા 40 વર્ષના જાહેર જીવનમાં મેં 20 વર્ષ તો કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું. કોઈ સ્વાર્થ હોત તો એ વખતે જોડાઈ ગયા, પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મારા જેવા કોઈ નવા વ્યક્તિની જરૂર નથી. મેં આગેવાનને સ્પષ્ટ કરેલું, 156 બેઠકો છે અહીંયા ગુજરાતની અંદર, રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાનની અંદર બેઠકો મેળવી હોય તો ગુજરાતે મેળવી છે. લોકસભાની અંદર એનડીએની 2/3 બહુમતી છે. એટલે કંઈ ખૂટતું હતું ને ઉમેરવા આવ્યો છે હું નહીં, પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લઈ આવે અને એના માટે કામ કરતો. રાજનીતિ હું હોય, અમરીશભાઈ હોય કે બીજા એવા આગેવાનો હોય, એને વારસામાં નથી મળતું કે અમે કોઈ કલમી આંબા નથી. ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી
અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા. એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો. અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે. બદલાવ લેવાની ત્યાં કોશિશ છે, બધાની નિષ્ફળ ગઈ છે. અને એટલા માટે જે સ્વપ્નું મેં મારા પોરબંદર માટે જોયું હતું, મેં મારા ગુજરાત માટે જોયું છું, એ સ્વપ્નું આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે. આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. ત્યારે અહીંયા ઈશ્વરે કોકને કોકને કંઈક શક્તિ આપી હોય છે. એ શક્તિ એક સામાન્ય કાર્યકર તરીકે આ પક્ષમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવાનું મેં નક્કી કર્યું છે. અને હું રિપીટ કરું છું કે જ્યારે કોઈ છોડીને જાય કોઈ કોંગ્રેસ પક્ષ, ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે, બીજા નામ આપે, પણ દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈએ ક્યારે ડર બતાવ્યો નથી. આજે ત્યાં છે એને નથી બતાવ્યો, મને પણ ક્યારે ડર નથી. મારા ઉપર 151 ની કોઈ કલમ નથી લાગી, બીજા આગેવાનોને નથી. એટલે આજે પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં, કોઈ લાલચને કારણે નહીં, પણ બદલાવ લઈ આવવો છે. અને બદલાવ આપણી નજર સામે આજે માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે. અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ. ભગવાન રામ જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા, એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે. અને અહીંયા આજે એક સિમ્બોલિક રીતે અમે આજે બધા જોડાયા છે. અને બાકીના કાર્યકર્તાઓ છે, અમારા મતવિસ્તારના આગેવાનો છે, એ પણ આવનારા દિવસોની અંદર ત્યાં કાર્યક્રમ કરીને અને જેને અહીંયા જોડાવવું છે એને અહીંયા કરીને બીજા જિલ્લાઓમાં પણ જે લોકો સાથે આવવા માગતા હશે તો માનની પ્રદેશ અધ્યક્ષની પરવાનગી લઈ અને એમને પણ જોડીશું. સાથે સાથે હું ઋણ સ્વીકાર કરું છું આદરણીય નરેન્દ્રભાઈનો, આદરણીય અમિત શાહ સાહેબનો, કે મારા જેવા આગેવાનને એમણે ઉદારતાથી પ્રવેશ આપ્યો. આદરણીય નડ્ડા સાહેબનો, આદરણીય સી આર પાટીલ સાહેબનો, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો, બધાનો ઋણ સ્વીકાર કરું છું. અને આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં રહીને મારામાં જે શક્તિ છે એ શક્તિ કમિટમેન્ટ સાથે આપવાની હું અહીંયાથી જાહેરમાં ખાતરી આપું છું. અને અહીંયા હું જેટલું કામ જે પક્ષમાં હતો એટલા વખત એમાં જે શક્તિમાંથી કામ કરતો હતો એનાથી બમણી શક્તિથી અહીંયા એક કાર્યકર તરીકે કામ કરવાની ખાતરી સાથે કોઈ લોભ લાલચ કે કોઈ ટિકિટની અપેક્ષા વગર આ પક્ષમાં જોડાયો છું. મારા બીજા સાથીઓ પણ આજે જોડાયા અને બીજા પછી જોડાવાના છે એ બધાને હું આ હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરી અને આજથી આ આદરણીય પ્રદેશ અધ્યક્ષના હાથે ફેસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયો છું. ખૂબ ખૂબ આભાર.